बनासकांठामां मेग्नेट मैन, जी हाँ, आ किस्सो सामे आव्यो छे। छाती पर फोन सिक्का चावी चोंटता होवानो दावो थई रह्यो छे। वस्तु केम चोंटे छे ते सौथी मोटो आश्चर्य। मेडिकल चेकअप करावता तबीबो पण चौंकी गया। अचानक शरीरमां आवेला बदलावथी परिवार पण चिंतामां छे के आ शुं थई रह्युं छे। तो मेडिकल चेकअप करावता तबीबो चौंकी गया हता। अचानक शरीरमां आवेला बदलावथी तेओ पण चिंतामां छे के आ शुं थई रह्युं छे। बनासकांठामां मैग्नेट मैन नो किस्सो सामे आव्यो छे। छाती पर फोन सिक्का चावी चोंटी जता होवानो दावो थई रह्यो छे। वस्तुओ केम चोंटे छे ते सौथी मोटो आश्चर्य छे। मेडिकल चेकअप करावता तबीबो पण चौंकी गया छे। अचानक ज शरीरमां आवेला बदलावथी परिवार चिंतामां छे। આંગેજ અપડેટ મેળવીશું અને વાતચીત કરીશું સંવાદદાતા આનંદ સાથે। જી આનંદ, આખરે આ થઈ શું રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, એ અંગે કઈ જાણ છે મેગ્નેટ મેન વિશે? સંધ્યા, ચોક્કસ જણાવી દઉં કે બનાસકાંઠાના મુખ્યમંત્રી પાલનપુર શહેરના જીવનજ્યોત સોસાયટીમાં રહેતા નવીનભાઈ રાવલ અચાનક જ મેગ્નેટમેન બની ગયા હોવાની ઘટના સામે આવી છે। આપ જોઈ શકો છો કે આ નવીનભાઈ છે અને તેમના શરીર પર એટલે કે ચેસ્ટના ભાગે તમામ ચીજવસ્તુઓ જે ચોંટી ગઈ છે। આપ જોઈ શકાય, હું તમને ફરીથી આ દ્રશ્ય બતાવીશ કે આ ચમચી તેમના શરીર પર જે રીતે ચોંટાડીએ છીએ તમામ વસ્તુઓ ચોંટી જાય છે। સિક્કા હોય, રિમોટ હોય કે પછી સ્ટીલની ચમચી હોય, તમામ ચીજવસ્તુ તેમના શરીર પર ચોંટી જાય છે। આ ઘટના અત્યારે કઈ રીતના બની છે તે હજુ રહસ્ય છે। તેમની સાથે જ વાત કરી છું કે આ ઘટના કઈ રીતના બની છે અને કઈ રીતે તેમને ખ્યાલ આવ્યો છે। જે નવીનભાઈ શું કહેશો આ સમગ્ર ઘટના બાબતે? બે દિવસ પહેલા હું સૂતો હતો અને ઉઠ્યો ત્યારે મારા શરીર ઉપર સિક્કાઓ ચોંટી ગયા। વાઈફે કીધું કે તમારા શરીર ઉપર સિક્કા ચોંટી ગયા છે, એ સિક્કાને મેં ઉખાડવા તો મારા બોડીમાં જે ફિલિંગ છે એ સિક્કાને કોઈ અંદરથી ખેંચે છે। તો પછી મેં કીધું બીજા સિક્કા લાવજો, ફરી એ સિક્કા કાઢીને ફરી અમે બીજા સિક્કા લગાવ્યા, એ ચોંટવા લાગ્યા। પછી સ્ટીલની ચમચી લાવ્યા ભાઈ, એ ચોંટવા લાગ્યા ભાઈ। મારા પાસે મોબાઈલ હતો, અમારા બાજુમાં ટીવીનું રિમોટ પડી ગયું, દરેક વસ્તુને શરીર ચોંટવા લાગ્યું। એટલે અમારા મનમાં ઋતુ ઉલકાવી રાખી પણ અમે ડરી ગયા વખતે। એના પછી અમે હોસ્પિટલમાં સરકારી દવાખાનામાં તપાસ કરી જોઈએ તો ત્યાં વાત કરી એટલે ડૉક્ટરો ચાર પાંચ ભેગા થઈ ગયા, ભૂમિબેન પટેલ હતા અને બીજા ડૉક્ટરોની ટીમે મને ચેક કર્યો, એમને પણ સિક્કા ચોંટાડ્યા, ચમચીઓ ચોંટાડી, એમની એક્ટિવાની ચાવી ચોંટાડી, ફોરવીલની ચાવી ચોંટાડી, દરેક વસ્તુ ચોંટવા લાગી। પછી એમને કીધું કે કોઈ તપાસ કરો, મને કેમ આવું થાય છે? એમને કીધું કે આમાં સિટી સ્કેન જેવું થઈ શકશે નહીં, કેમ કે સિટી સ્કેન તમારો લોહી ચમક પાવર વધી ગયો છે મેગ્નેટિક, તો સિટી સ્કેન મશીનમાં તમે કદાચ ચોંટી જાઓ તો મશીનમાં કોઈ ફોલ્ટ થાય તો આ રિસ્ક અમે લઈ ના શકીએ। એમને કીધું કે તમે ચિંતા ના કરો, તમારો મેગ્નેટિક પાવર વધી ગયો છે બોડીમાં, એના લીધે બધી વસ્તુઓ ચોંટે છે। કેવું લાગે છે, કેવું માની રહ્યા છો આપ, આપનો પરિવાર શું માને છે આ વિશે શું કહે છે? પહેલાં તો પરિવારને હું પોતે પણ ડરી ગયેલો કે મને આવું શું થઈ ગયું, તો એના પછી જ્યારે ડૉક્ટરનો સંપર્ક કર્યો એના પછી એવા થોડા સંતોષના અહેવાસ અનુભવા છે કે આ મેગ્નેટિક પાવર જે બોડીનો વધવાથી, અને લોકો પણ શું થયું હશે બધા મને જોવા આવે છે, દસ પદસના લોકો બધા સોસાયટીના બધા। કઈ રીતે તમામ શરીરમાં મેગ્નેટ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે જાણી શકાય નથી, ડોક્ટરો પણ અચંબામાં મૂકી ગયા છે, પરંતુ તેમનો પરિવાર અત્યારે ચિંતામાં મુકાઈ ગયો છે, સાથે સાથે આશ્ચર્ય પણ પામી રહ્યો છે। જી જી બિલકુલ, તો આશ્ચર્યમાં મુકાઈ ગયો છે। તેમણે ડોક્ટરની સલાહ લીધી છે, ડોક્ટર શું કહી રહ્યા છે અંગે કે આવું કેમ થઈ રહ્યું છે? જી ચોક્કસ, તેમને વાત કરી એ પ્રમાણે તેમને ડોક્ટરને પણ બતાવ્યું હતું, પરંતુ ડોક્ટરો પણ આ અંગે હજુ સુધી કંઈ જ અટકળ લગાવી શકતા નથી, તેમને પણ કંઈ ખ્યાલ નથી કે કંઈકમાં તેમના શરીરમાં અચાનક મેગ્નેટ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે। એમઆરઆઈ અને સીટી સ્કેન કરાવવાની જ્યારે વાત આવી ત્યારે તેમના શરીરમાં જે પ્રકારે મેગ્નેટ જેવી સ્થિતિ હતી તેના કારણે તેમનું સીટી સ્કેન પણ થઈ શકે તેમ નહોતું તેવો તેમને ડોક્ટરે જણાવ્યું હતું। અત્યારે જો કે હજુ તેઓ આગળ ડોક્ટરો સાથે પણ અમદાવાદ કે ત્યાં જઈને પણ તેઓ તેમના શરીરમાં ખરા
જી ચોક્કસ નવીનભાઈ, તમારા શરીરમાં ક્યારે પહેલા આર્ટની સ્થિતિ બની હોય અથવા કોઈ પ્રકારનો કોઈ એવું ચેન્જીસ લાગે એવું કોઈ ક્યારે બન્યું હોય એવું પહેલી જ વાર આવું બનાવ બને ઓછી તો વ્યક્તિની જે બોડી છે મેગ્નેટ જેવું થઈ ગયું છે અને તેમાં સિક્કા ચોંટી રહ્યા છે અને જે મેગ્નેટિક વસ્તુઓ છે તે પણ તેમાં ચોંટી રહી છે, આખરે શું કારણ હોય શકે આનું? સંધ્યા, આવી રીતને જો વાયરલ વિડીયો સોશિયલ મીડિયા અને મીડિયા ઉપર થઈ રહ્યા છે કે વેક્સિન લીધા પછી આખી બોડી મેગ્નેટ થઈ ગઈ, આ એકદમ ફેક ફોલ્સ અને હાસ્યાસ્પદ અફવા ફેલાવવા માટેના વિડીયો છે. કોઈ પણ સંજોગમાં વેક્સિન લીધા પછી આવી રીતના કોઈ બોડી ઉપર મેગ્નેટ નહીં ચોંટી શકે, કેમ કે વેક્સિન તો બોડીમાં લેવો તો તરત જ એબ્સોર્બ થઈ જાય. વેક્સિનનો કોઈ પાર્ટિકલ્સ કોઈ લોકલ જગ્યા ઉપર રહેતો જ નહીં. વિથિન ફ્યુ મિનિટ્સ વેક્સિન લીધા પછી એ બોડીમાં વેક્સિન એબ્સોર્બ થઈ જાય. અને બીજું, વેક્સિનમાં કોઈ આવી રીતના પાર્ટિકલ થતા જ નહીં કે મેગ્નેટને આકર્ષિત કરી શકે કે આપો ઉપર મેગ્નેટ ચોંટી શકે. એટલે આ જે પણ બતાવવામાં આવી રહ્યો છે એ બધાને વેક્સિન ના લેવા માટે અફવા ફેલાવવા માટેનો એક પ્રયાસ છે. કોઈ પણ લોકોને આવી રીતે વિડીયો જોઈને વેક્સિન નહીં લેવાની, આવી રીતે ભ્રમ ના હોવો જોઈએ. કોરોનાથી બચવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપચાર છે. ડોક્ટર, આપને રોકીને, કારણ કે સંવાદદાતા પણ મારી સાથે છે, એમને પણ પૂછી લઈએ કે આ જે વ્યક્તિ છે બનાસકાંઠાના, શું તેમણે વેક્સિન લીધી હતી? આનંદ જે સંધ્યા, ચોક્કસ જે પ્રકારે ડોક્ટર સાહેબ વાત કરી રહ્યા છે તે વેક્સિન લીધા, એમને તેમણે બંને ડોઝ લીધા છે, પરંતુ તેના કારણે આ બન્યું હોય તેવું તેમનું પણ માનવું નથી. તેમના શરીરમાં અચાનક આ પ્રકારની સ્થિતિ બની છે કે 4 દિવસ પહેલા તેઓ ઘરે સૂતા હતા અને તેમના શરીર પર સિક્કા ચોંટી ગયા, ત્યારબાદ આખી સ્થિતિ આખી પરિસ્થિતિ બહાર આવી છે. જેમ કે તેઓએ ડોક્ટરને પણ બતાવ્યું હતું, પરંતુ ડોક્ટર આ અંગે હજુ ચોક્કસ કારણ બતાવી શક્યા નથી. જે વ્યક્તિ આ અનુભવ કરી રહ્યા છે, મેગ્નેટ મેનનો અનુભવ કરી રહ્યા છે, તેમણે રસીના બંને ડોઝ લીધા છે, પરંતુ એ વ્યક્તિ પણ એવું નથી માનતા કે રસીના કારણે આ થયું છે. એટલે એમના તરફથી આવી કોઈ જ ભ્રમણા ફેલાવવામાં નથી આવતી, પરંતુ સવાલ એ જ છે કે આવું થઈ કેમ રહ્યું છે અને આવા બીજા પણ જે શહેરો છે અને સ્ટેટ છે તેમાંથી પણ આવા કિસ્સા સામે આવી રહ્યા છે અચાનક જ. જો આવી રીતને અત્યારે કોઈ પણ સાયન્સમાં આ વાત એકદમ નિરાધાર છે, કોઈ પણ કહેતો એમને બહુ સાયન્ટિસ્ટને બહુ ડિટેલમાં એમને રિસર્ચ કરવી પડે તો એમનો કારણ ખબર પડે કે કેમ આવી રીતે થઈ રહ્યો છે. પણ રૂટિનમાં ગમે તે કોઈ બીજી કોઈ બીમારીથી પણ પેશન્ટ પીડિત હોય તો આવી રીતે આ બોડી મેગ્નેટની થઈ જાય, આવી રીતે અમે તો ક્યારે અમારી છેલ્લા 25 વર્ષની પ્રેક્ટિસમાં આવી રીતના ના તો ક્યારે કોઈ કેસ જોયેલા છે ના કોઈ સાંભળેલા છે. આ ડેફિનેટલી કોઈ એક ફેક કે અફવા ફેલાવવાનો જ માર્ગ લાગે, કેમ કે મેડિકલ ફિલ્ડમાં આવી રીતની કોઈ સ્પેસિફિક ઇલનેસ કે બીમારી નહીં થતી હોય કે બોડી એકદમ જ મેગ્નેટ થઈ જાય અને આના ઉપર બધી ઉપર કોઈ આકર્ષણ કરી શકે. કદાચ એ બોડી ઉપર કઈ કોઈ આવી રીતનો લેપ વેપ કે કઈ એ લગાયેલો હોય તો એ પણ, એટલે કે આ એક રિસર્ચનો સબ્જેક્ટ છે તો એટલે ઇટ વિલ બી વેરી પ્રી મેચ્યોર ટુ સે ઓન ધીસ. હા જી જી, એટલે હાલ કંઈ કહી શકાય એવું નથી કે આવું કેમ બદલાવ આ થઈ રહ્યો છે કોરોના અને રસી લીધા બાદ, પરંતુ એવી ભ્રમણાઓ ક્યાંક ફેલાવવામાં આવી રહી છે કે રસી લીધા બાદ આવું થાય છે, મેગ્નેટિક અસર શરીરમાં થાય છે અને જેના કારણે લોકો રસીથી દૂર ભાગી રહ્યા છે. ફક્ત ગ્રામ્ય વિસ્તારના લોકો જ નહીં પરંતુ ભણેલા અને જે મેડિકલ સાથે જોડાયેલા છે એ લોકો પણ ક્યાંક આ પ્રકારની વાતને જ્યારે માનતા હોય છે ને ત્યારે લોકોમાં પણ ભ્રમણાઓ ઊભી થતી હોય છે. એટલે ડૉક્ટર, એ લોકો માટે શું સંદેશ છે કે આ પ્રકારનું જે પરિવર્તન છે એના માટે શોધની જરૂર છે, એકદમ માનવાની જરૂર નથી કંઈ પણ? જો સંધ્યા, કોઈ પણ આ જે બધા વિડીયો બતાવી રહ્યા છે આ એકદમ ફેક ફોલ્સ લોકોના વેક્સિન માટે અફવા ફેલાવવા માટેના જે આ પ્રયત્ન ચાલી રહ્યા છે બહુ ખોટા છે. હું આપને પણ અપીલ કરું કે આપને પણ અને બધા મીડિયાવાળા ચેનલ્સને અને સોશિયલ મીડિયાવાળા ચેનલ્સને આ બધી ન્યૂઝનું પ્રસારણ જ ના કરવું જોઈએ. લોકોમાં અનનેસેસરી આપણે એટલા ટફ ટાઈમમાં પ્રચાર થઈ રહ્યા છે અને એટલે વેક્સિન જ એકમાત્ર, આપણે કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો વેક્સિન જ એકમાત્ર ઉપચાર છે. તો એટલે બધા લોકોને આવી રીતના કોઈ પણ જાતના કે ભયમાં કે અફવામાં ના આવવો જોઈએ. કોઈ પણ સંજોગમાં કોરોનાથી કે કોરોનાની વેક્સિન લીધા પછી આવી રીતના કોઈ મેગ્નેટિક બોડી કોઈ સંજોગમાં નહીં થઈ શકે.
जी जी डॉक्टर गर्ग आपनो आभार अमारी साथे जोड़ा बदल संवाददाता आनंद पण आपनी साथे जोड़ायेला छे जी आनंद डॉक्टर पण कही रह्या छे के आ मेडिकल साइंस नो विषय छे ने तपास बाद ज योग्य तपास थाय त्यार बाद ज आनी हकीकत सामे आवी शके छे के अंदर बॉडी नी अंदर कया प्रकारना बदलाव थाय छे जेना कारणे आ अनुभव तेमने थई रह्यो छे कारण के आ पहेलो किस्सो नथी आ प्रकारना अन्य स्टेटमां पण आ प्रकारना किस्सा सामे आव्या छे त्यारे जे व्यक्ति आपनी साथे छे बनासकांठाना ए शुं अनुभवे छे अने आसपासना लोको ज्यारे आवुं थई रह्युं छे तो खास करी લોકોના મોઢે કયા પ્રકારની વાતો થઈ રહી છે અત્યારે જે ચોક્કસ જણાવી દઉં કે જે પ્રકારે તેમના શરીરમાં ફરીથી એક વાત તમને આ દ્રશ્યો બતાવી દઈશ કે આ રિમોટ છે કે કોઈ પણ ચીજ વસ્તુ છે ફરીથી આપ ચોંટાડવાનો પ્રયાસ કરી આપ જોઈ શકો તો તમામ ચીજ વસ્તુ ચોંટી જાય છે કોઈ પણ આ જુઓ રિમોટ સિક્કા તેલના સિક્કા ચમચીઓ તમામ વસ્તુઓ તેમના શરીર પર ચોંટી જાય છે 15 મિનિટથી આપણી સાથે ઊભા છે તેમની આ ચીજ વસ્તુ ચોંટેલી છે તો એ ચાલીને પણ બતાવી દે એટલે આ એક પ્રકારે કહી શકાય કે વાત નકારી શકાય તેવી નથી તેમને સ્થાનિક ડોક્ટરોને પણ બતાવ્યું હતું ડોક્ટરોએ પણ તેમને શરીરનો ચેકઅપ કર્યો પ્રાથમિક દ્રષ્ટિએ તેમને કોઈ કારણ દેખાયું નથી કોઈ એવો વાત સામે નથી આવ્યો કે જેના કારણે કઈ રીતના તેમના શરીરમાં આ ઉત્પન્ન થયું છે જાણી શકાય પરંતુ જો અમુક ચોક્કસ વધુ પરીક્ષણ થાય અથવા તો તેમની તબીબી પરીક્ષણ કરવામાં આવે તો જ આનો ચોક્કસ ખ્યાલ આવી શકે બીજું કે શું માનો છો કે તમે આજુબાજુના લોકો આવતા હશે આપણે જોવા માટે કેવું લાગે છે કે લોકો તમને આ વાતને કદાચ ખોટી પણ કહેતા હોય કદાચ સાચી પણ કદાચ કહેવા માંગે છે પ્રત્યક્ષ દેખે એટલે તો એ લોકોને થાય છે કે મેગ્નેટ ચોક જ છે એ લોકો એમના હાથે કે સિક્કા ચોંટાડે છે પણ વસ્તુ એટલે એમાં કોઈ ખોટી નથી વાત છે જ નહીં સ્થાનિક જયારે આપ તપાસ પરીક્ષણ કરવા માટે ગયા ડોક્ટર પાસે ગયા ડોક્ટરે તમારું પરીક્ષણ કઈ રીતના કર્યું શું ચેકઅપ કર્યું તમને શું કહ્યું થાય એમને પહેલા મારા સાથે વાતચીત કરી હતી કે શું થયું શું ના થયું બધું તમામ સ્ટોરી મેં કરી ત્યાં પછી એમને એમના પાસેના સિક્કાઓ તેમની પાસેની એક્ટિવા ગાડીની ચાવી કે ફોર વ્હીલ ચાવી અથવા તો ચમચીઓ દરેક વસ્તુ ચોંટાડીને ચેકઅપ કરી તો એ વખતે પણ આકર્ષણ થતું હતું વસ્તુ ખેંચાતી હતી જોઈ ચમકના જેમ તો એમને કીધું કે મેગ્નેટ પાવર તમારો વધી ગયો છે અને સીટી સ્કેન કરી નહીં શકાય કારણ કે સીટી સ્કેન કરીએ તો કદાચ મેગ્નેટ પાવરના લીધે સીટી સ્કેન મશીનમાં તમે ચોંટી જાઓ અથવા મશીનમાં કોઈ ફોલ્ટ થાય સીટી સ્કેન નહીં થાય બીજું કે ખાસ લોકોમાં અત્યારે એ પ્રકારની જમણા ચાલી રહી છે કે આપણે મામલે આપતો રસી તો લીધે મને ખાસો બધો ટાઈમ થઈ ગયો અને બીજો તો જે લગભગ ફેબ્રુઆરી આસપાસ લીધો હતો અને એના તો ખાસા બધા ટાઈમ પછી આ મારા શરીરમાં એક જાતનું પરિવર્તન આવ્યું છે હું ગેરંટી સાથે કહી ના શકું કે રસીથી જ થયું હોય ચોક્કસ તો નવીનભાઈનું માનવું છે કે રસીથી જ થયું એવું તેમનું પણ માનવું નથી તે પણ ચોક્કસ વાત નથી પરંતુ જો આ પ્રકાર આની તપાસ થાય અથવા તેઓ તપાસ કરાવે અને જીવનભાઈ જો તપાસ થાય તો ચોક્કસ કયા કારણસર થયું તે બહાર આવી શકે જી બિલકુલ તો કયા કારણસર થયું છે તે બહાર આવી શકે છે પરંતુ હવે સવાલ એ છે કે સીટી સ્કેન પણ તેઓ નથી કરાવી શકતા ડોક્ટર પણ ડરી રહ્યા છે કે જો મેગ્નેટ તેમના શરીરમાં એક અલગ પ્રકારની આ જે ઊભી થઈ છે આ જે વસ્તુ ઊભી થઈ છે તેને લઈને કદાચ તેઓ પણ જો સીટી સ્કેન કરાવે તો તેમને નુકસાન થઈ શકે છે આનંદ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તે ચોંકાવનારા દ્રશ્યો જરૂર છે મેડિકલ સાયન્સ માટે પણ આ શોધનો વિષય છે કે શરીર પર કઈ રીતે મેગ્નેટિક જે વસ્તુઓ છે લોખંડની વસ્તુઓ છે તે ચોંટી રહી છે તો એક તરફ સિક્કા પણ ચોંટી રહ્યા છે બીજી તરફ જે ચમચી છે તે ચોંટી રહી છે રિમોટ ચોંટી રહ્યું છે મોબાઈલ ચોંટી રહ્યો છે આવું કેમ થઈ રહ્યું છે આ એક શોધનો વિષય છે ડોક્ટર પણ ચોંકી ગયા